રામ 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 હરે કૃષ્ણ કૃષ્ણ. થાકી જાય ખેતરના કામ કરી કરીને. આ છોકરાને કઈ પડી નથી ઘરની? આખો દી બાયડીમાં પડ્યો હોય ઘરમાં ને ઘરમાં. મારો દીકરો છે પણ જરાય કઈ ઘરની પડી નથી. ભલે એને રીતે મથે અને ડોહિયા જ એકલી ખોતી છે, લે થોડીક મીઠી વાતો કરી લઉં. બે વર્ષ થયા છોકરો સમજવા શીખ્યો, તે કોઈ દી મીઠી વાતો નથી કરી ડોહી. દાંતેડા ને રાખી દો આ બાજુ, થોડીક વાર દીકરા બહાર ન નીકળતો. ભગલાની મમ્મી જમકો એ ડોસી કેવી આમ કુંભકરણ ની માં હોતી હોય એમ હોતી છે ને, કઈ ઉપાધિ છે? હા હા એના હાથ તો જો, ભગવાન નવરો હશે તો તને ઘડી હશે. શરીરને હાલ જ નથી આવવા દીધો અને મને કોઈ દી બે પાંદડે તે થાવા નથી દીધો. પણ કાંઈ વાંધો નહીં, માણસ તો મારું સારું છે ને, પાંચ માણા વચ્ચે હું તો વખણાવું છું ને કે કેનો વર વીજળીનો વર. હે ભલે ઘેટી 60 વર્ષ રહી પણ છોટો પડે ગામમાં આવેલો જતો હોય તો. બીજો થોડીક વાત માં સમજી જવાનું એમ કહું મારા જાતી જિંદગી અને હું મગજ માં થતું જાય છે. ત્રણ મણ ખાંડ ધોવાઈ ગઈ એને કેવા જવો? આપડે ઘરે નાખો, લ્યો બાપા આને દો, કેટલી આ બાજુ ફેરવો, કેટલી આ બાજુ ફેરવો, ફેરવી ફરી ગઈ ઘર ની કેટલી, લ્યો ફરે આખા જમાના માં ફરે છે. આપડે એકને નવી નવાઈ ની નથી ફરતી, એ કેટલી ફરવો છો ને એટલે ઘર માં વારસદાર દેનારી હોવું આવે છે. જો આ લપ હાલતી હતી બીજું કઈ ન હોય અમારે ઘરમાં. ઓ ઉભો ઉભો કઈ ન સાંભળું હું. હવે બીજી લપ વધારે બોલતા નહીં, મને બધી રહસ્ય ખબર છે. તમે કેટલા માં ભૂણતા હતા ને એ બધું. હવે અરે વાડી ભેગી ના થા, વાડી ભેગી નો થા ને તારા બાપ અરે હું નકરો લવારો ફૂટા નકરા ભડા જ વાઈટા કરે ઘર માં બધાય. આ દાતેડો કકરા ગયો જા, અમે તો કાકર વેયા ગયા છે, ક્યાંય જાવ નથી. તારે હવે કામ ભેગું થવું છે કે નહીં એમ કહું છું તને. દાદા લગન પછી તું હોવ આવ્યા પછી તું કામ બહુ કરતો નથી, ઘર માં જ પડ્યો રે. બટા કામે તો જવું પડે, વાડીએ તો જવું જ પડે ને. હું નહીં જાવ. એ વા આયા બટા તમારો ઘર માં હોય તો માથે તો ઓઢવાનું તારો હારો છે. આપડી મર્યાદા છે,
છોકરા મને કાકી કાકી કરે કેમ કે બધાય મને કાકી કે અને ગામના જેટલા ડોહા છે ને મારે જેઠ સમાન થતા તારો હારો ગામમાં બધાય ભાઈઓ કરતા ઝીણકો હજી હું સોરેથી હાલી આવું ને તો હાથમાં સંપલા લઈ લઉં છું લાઈટ તો આટલી કાઢી હું કામ કે આપણી મર્યાદા છે અને અમુક સમય અમુક જગ્યાએ આપણે ખુલે માથે રખડે પણ આપણું ઘર છે હવે તમે શું કહો છો બાપ દીકરો કાંઈક જી તમારે નક્કી કરવું કરો હું લુગડા બદલાવી લઉં ને ચોખ્ખું સમજાવી દેજે લાજ બાજ કાઢે નકર નહીં મેળાવે મારે એ એમાં એ ઈ ન કાઢે તો કઈક આપણે ઓઢી લેવાય સાધન એ મને યાદ આવી ગયું મોંઘી દોહી મરી ગઈ છે તો હું છે પણ મારે આભેણામ જવું છે હું મારા બાપુ જે આવી તો ન હાલે મરી ગયો કે માય મારો તો કોઈ દી વારો જ ન આવા દીધો વારો જ અરે પણ બાયુ ના તો કાને તો મને જવા દે એમ કહું છું પણ બાયુ ના આધેણા માં હું જણને જણને કૂટવું હે તમારે લે એ તો કાપાઈ બદલાવો મહિના નહીં નહીં હું એમ કે કૂટવા માં તમે હાલશો એટલે તારે જવું છે મારે જવું પડે ને એમ નહીં તે મારા બાપુજી નો હાલે હું મારા બાપુજી નો રોઈ એ તો હું ભાઈ મહિના હાડી બોલ હાડી તો પેરી પડે ને બટા બાપુજી જઈ આવી તાર બાપુજી તું પછી જાજો હાઈ જે જણ આયા ટાણે નકરી બાયું હોય ને મારે હે ને આ ભેણામ જાવું પડે હમણા હું આફડી પી આવી આપણે કે રોતા જ આવડે છે ને એક ને જ આવડે ને એને દુખ પડે લા લા તમે કુડ જા રે રે આ તમારા વિના અમને ગમશે લે વાલી હું નીકરા હવે જઈ આવશે જાવા દે ને ને હા મરવા દે બીજું ભલે રોયા રાખે તમે વાડી આલો મારા ભેગા લ્યો ખાવડો જોડો કે લ્યો તું પહેરે જોડા તમને બહુ શોખ કાઈને જવાનો કા જવું પડે ક્યાંક જવું પડે સી ની રહી છે પેલા એને જઈ આવવા દો ને હવે હમણાં આવું બધું કામ કર નાખી બરોબર હા હું અત્યારે બાર થાય ને એટલું કરું આ હા જવું તો બા જલ્દી આવજો હા મરણ હરણ માં તો જવું પડે પાછા તમે વાતું ના કરો હું ઘરે પઈ ગયો જેવું બા ચાંદલો તો ખાધો હા લે તમારો ચાંદલો આવડો મોટો ખઈરો હોય આખા ગામ ને દેખાય એવડો 10 ફૂટ મારા આગળ હોય તો તમારો ચાંદલો ઓળખી હા શરમ અરે વાત તો આથી કરજો જટ આવજો હા 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 બાપા હા આવો આવી ગયા બા આ બેટા લાય પાણી ની સાટ લાય મોઢે ગયા તા તેમ નો ઘર માં નો આવાય ને બધી કાને થઈ ગયું રાંધી નાખ્યું હે માર દીકરો બહુ ડાયો બધી બાયુ બહુ રોયું બેટા અહીંયા બેસ માર દીકરો દવાખાને લઈ ગયા કોને ખબર ડોહી હાજા માંદા તો રહેતા ને અને હૃદય દબાઈ ગયું અને ઈ હારું હૃદય દબાઈ જાય હારું એક ફટકે મોત ભગવાન હું તો એમ જ કહું મને હૃદય દબાણો દેજે એવું બોલતા નહી હો બા હવે હું કહું છું હા હવે એક કામ કર તારે જવું તો પડશે જ ને બધી નાની સંગની બાયું છે એટલે પછી બા મારે પછી હાડલો આ તું પેલે આપણે હા હું આમ નહીં કાઈને જાવ ને હાડલો ને ચેક નાવ કરવા મેં કાઢ લીધો તું પેલે તું જઈ આય અને હું યાદ હાડલો પેલે હા એમાં હું હોય કાઈને જવાના કઈ નો મલક ના હોય એકાદો લુગડું હોય બીજો નથી બા હવે આ પેરલે ને બટા ને કાઈને જવામાં ન્યા ક્યાં કાબર સિતરા હોય અને હું શું કહું છું હા તું જલ્દી પાછી ને બેઠી રૂ રેતી હાલે કા પાછી આવતી રેજે અને આવીને તરત રાંધવા ને બધું કામ મળતે કરો રાખ્યું હે બા રાખી નાખ્યું તો ઓલા સોખા હમા કર નાખ અને મગ નહી ડાયર હમી કર નહી અને ખીચડી ને એવું ભેરવી નાખ તો હું પછી આવીને અને ઓલો તાર બાપરી ક્યાં ખેતર ગયા છે એ આવી સાઈડ ના ખેતર હા તો વાયલા પડા માં હું આટો મારી આવ ન્યા કાલ ભેંસ ઉટી ગઈ હતી ને હા દઉં સુભી તો રે અને ન્યા પાછી બહુ રોતી નહી તું હું નહી રોઉં હાલ વયા લોટ લીધી ને હાડી હા બે જો આને હું થઈ ગયું ને કે હા કાલે ગામ લુગડા હાથે કે ન હોય પાછો એટલે ગામ માં લાઈટ કાઢી નીકળજે અને રોજ એ ઓછી હોય હા બાપા હા હું આ બાયડું બન હારું હાલો અને આવીને સાન લો મેં છોટાડી લીધો ને બધું કરી લીધું આવીને તું છોટાડી લેજે પણ કેટલા વર્ષ થયા ડોહી ને મેળો નથી પ્રેમ ની મીઠી વાતે નથી કરી કાલ માન મેળ પડ્યો તો છોકરો ઓયડા માંથી બહાર આવ્યો ને આજ મીઠી વાત કરી લઉં
એવડી હવડી આંબલિયાની દાર રે, ઘરમાં ડોસી એકલી. ડોસી ન કહેવાય બાપા, ગમે એમ તો મારી, મારો જીવ છે, મારી સાજણા. સાજણા તો ન જ કહેવાય, નહીં તો ફિલ્મમાં કહે કે મારે થોડું સાજણા કહેવાય. એસી વરે જાનું કહું, જાનું તો ઓલા ડાયરા વાળા કે મારે ન કહેવાય, જાનું ન કહેવાય. પગલાની માં એ તો ગામ વચ્ચે કહેવાય, પણ કંઈક અલગ જ કહું, એને મજા આવી જાય, મને થોડીક આટલી તો મજા આવશે જ. હે ભગવાન, મારે ધોરામાં ધૂળ પડશે હવે. ફોડા લાગો, તમે હાવ દે દે વૈઠી ગયા હો. આ 500 રૂપિયા એટલા લીધા કે આજે આવું થયું ને બીજી વાર આવું ન થાય એની હું ગેરંટી. એટલે કેવા હું માગસ, અત્યારે હું તમારો હાડલો પહેરીને બેઠી છું, બાપુજી આ બાવણું ચાલ્યું તો કાલ સવારે તમારો બીજો હાડલો પહેરીને બેઠી હોય અને આવું થાય તો મારે શું કરવાનું? હા, એટલે તું બીજો હાડલો લેવા. એ જોયું, હવે મને ખબર પડી કે ભૂલ આપડી જ છે, કે એકનો ખાડલો મેં પહેર્યો પછી હવે પહેરવામાં તમે વેમીલા વેમમાં આવી ગયા. હવે ખબર પડી કે હવે હવ પૂરતું, હવે હવને લુગડો પહેરાય કોઈ બી આવો થાય. હેલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વિજુડી. અમે તમારી સમક્ષ એક કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ માત્ર ને માત્ર હસાવવા માટે. તો આ કોન્સેપ્ટ તમને કેવો લાગે છે કોમેન્ટમાં જણાવજો, અને અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને વન મીડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું પંચાલ રાજેન્દ્ર. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, જય માતાજી, હું છું ક્રિષ્ના બેશ. અમારો આ કોમેડી વિડીયો જો તમને ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું ભાવેશ ભગેલી. જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.